નમસ્કાર મિત્રો, હવે આપણે ઘન અવસ્થા ચેપ્ટરમાં ક્લોઝ પેકિંગ સ્ટ્રક્ચર એનો અભ્યાસ કરવાનો છે. તો એને ગુજરાતીમાં કહેવાશે સમરૂઢ સંકુલિત રચનાઓ. થોડો શબ્દ અટપટો છે, ઇંગ્લિશમાં તરત યાદ રહી જાય એવો છે. ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર, ક્લોઝ પેક્ડ એટલે કહેવાનો મતલબ એકદમ નજીક નજીક પેક થયેલું હોય. ક્લોઝ પેક, તમે એક ડબ્બામાં ગોરા ખોરા ગોરા હોય અને ડબ્બામાં ગોરા ભરીને મૂકી રાખો હલાવીને, તો હલાવીને મૂકવાથી શું થાય, દરેક ગોરા એકબીજાની શક્ય એટલા નજીક ગોઠવાઈ જશે. સિમ્પલ, એકદમ ઇઝી. એનો મતલબ શક્ય એટલા નજીક ગોઠવાય અને વચ્ચે એકદમ ઓછી ખાલી જગ્યા બાકી રહે. તો એવી જે ઘટના છે એ જે છે એને શું કહેવાય છે, ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. હવે ક્લોઝ પેક સ્ટ્રક્ચર એ ગોળા જે ગોઠવણી પામે છે એ ગોળાની ગોઠવણી ત્રણ પરિમાણમાં શીખવાની છે. એક પરિમાણીય ક્લોઝ પેકિંગ, દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ અને ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ. એક પરિમાણીય ક્લોઝ પેકિંગ એટલે શું, જોજો, ધ્યાન આપજો કે આપણે આ ગોળો એક ધરી લઈએ, વચ્ચેનો એક ગોળો એક જ પરિમાણમાં, એટલે એક જ પરિમાણમાં આવો હોય, આ ગોળો છે ને આજુબાજુ છે, તો આમાં જે દરેક ગોળો જે બાજુ હોય ને, આ જે ગોળો એની આજુબાજુ જે ગોળા ગોઠવાયેલા હોય એના પડોશી ગોળાની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય. સવર્ગાંક એટલે આમાં આ ગોળાનો સવર્ગાંક કેટલો થશે, બે થશે. એક પરિમાણીય સીધી લાઈન એક જ, અને આમાં આ ગોળાનો સવર્ગાંક આજુબાજુ બે ગોળાને સ્પર્શે છે એટલે પડોશી એટલે બાજુમાં જેટલા હોય એની સંખ્યા હોય એને સવર્ગાંક કહેવાય, એટલે આને સવર્ગાંક બે થશે. એટલે એક પરિમાણીય ક્લોઝ પેકિંગ. દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગમાં બે પ્રકાર પડે, એક છે આપણું ચોરસ ક્લોઝ પેકિંગ અને બીજું છે આપણું હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. ચોરસ અને હેક્ઝાગોનલ. ચોરસ ક્લોઝ પેકિંગ કેવું હોય તો એમાં ગોરાની ગોઠવણી જે થાય છે, ગોઠવણી કંઈક આ પ્રકારની હોય છે. ધારો કે એ પ્રકારના ગોરા એની ઉપર સેમ એક સીધી લાઈનમાં જોજો, એની ઉપર જ સીધા, એની ઉપર જ સીધા, દરેકની ઉપર એક એક. હવે અસંખ્ય ગોરા હોય, ખાલી ત્રણ ગોળા માહિતી પૂરતા આપ્યા છે તમને, તો આમાં શું થશે, આને આપણે એ ગોઠવણી કહીએ તો એની ઉપર સેમ એના જેવી જ છે, એ ગોઠવણીને પણ આપણે એ કહીશું. એની ઉપર પણ સેમ છે એટલે એને પણ આપણે શું કહીશું, એ ગોઠવણી. એટલે આમાં જે ગોઠવણીનો જે ક્રમ છે એ ગોઠવણીનો ક્રમ અથવા તો ઠપ્પીની ભટ અથવા તો ગોઠવણી, ગોઠવણી કેવા પ્રકારની હોય છે, એ એ એ આગળ ચાલતું જશે એ પ્રકારની થશે. હવે આ ગોરામાં આનો સવર્ગાંક કેટલો, સવર્ગાંકની વાત કરીએ કેટલો સવર્ગાંક થશે, તો જોજો વચ્ચેનો એક ગોરો તમારે ધારી લેવાનો, આ ગોરો ધારી લો અને એ ગોરો આજુબાજુ કેટલા ગોરાને સ્પર્શે છે, એટલે આ સ્પર્શતો ગોરો એક આ કહેવાશે, આ ગોરો કહેવાશે, આ સ્પર્શતો બાજુમાં આ છે અને ઉપર છે અને આ નીચે છે, ચાર ગોરાને સ્પર્શે છે અને ચારે ચાર ગોરાને જે સ્પર્શતા છે એ સ્પર્શે છે ને, ત્યાંથી બિન ત્રણે ચારે ચાર બિંદુને તમે જોડી દેવો, શું થશે જોજો, એક ચોરસ જેવી રચના બને. એટલે આ જે ક્લોઝ પેકિંગ થશે, કેવા પ્રકારનું નામ આપ્યું છે, ચોરસ ક્લોઝ પેકિંગ. સમજાયું, એ પ્રકારની થપ્પીની ભર અને સવર્ગાંકમાં વચ્ચેનો ગોરો આજુબાજુના ચાર ગોરાને સ્પર્શે છે, નીચે ઉપર ડાબી બાજુ જમણી બાજુ કેટલા ગોળાને સ્પર્શે છે, ચાર, એટલે સવર્ગાંક કેટલો થશે, ચાર થશે. ચાલો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ ગોઠવણી જોઈએ તો તમને ખ્યાલ આવશે, નીચે ગોરા ગોઠવી જશે, હવે જે આખી લાઈન થઈ ગઈ છે એની વચ્ચે જે ખાલી જગ્યા બાકી રહી ને, આ વચ્ચે આ બે ગોરા છે એ ગોરાની વચ્ચે જે જગ્યા રહી, આમ ગોરાની વચ્ચે આ વચ્ચેની જગ્યા, તો એ વચ્ચેની જગ્યામાં ગોરો બીજો ગોરો ગોઠવેલો છે, એનો મતલબ આ ગોરાની ગોઠવણીને આપણે એ કહીએ, તો એનાથી થોડી અલગ કહેવાશે, બેની વચ્ચે ગોઠવાય છે એટલે બી કહેવાશે. પછી જો ત્રીજી વાત કરો તો સેમ આની ઉપર આવે છે, સેમ આની ઉપર આવે છે એટલે એ પણ એ પ્રકારની થશે. હવે એની ઉપર આ બી આવે છે, વચ્ચે જે જગ્યા રહે એને પાછા ગોઠવો ગોરો, એટલે બી આવી ગયો એટલે સેમ આવ્યું છે જોવા મળે, એટલે આ એ પ્રકારની ગોઠવણી, આ પણ એ પ્રકારની, એની વચ્ચે આ બે પ્રકારની, એની વચ્ચે આ બે પ્રકારની, કહેવાનો અર્થ શું, લાંબી લાઈન જો ચાલુ કરીએ આપણે શું થશે, એ બી એ બી પ્રકારની થપ્પીની ગોઠવણી થશે. અને સવર્ગાંકની વાત કરી લઈએ, સવર્ગાંક
સવર ગાંઠ કેટલો છે? તો સવર ગાંઠની માહિતી જોજો, વચ્ચેનો કોઈ પણ એક પરમાણુને ધારી લો તમે. આ ધારી લઈએ, ચાલો આ પરમાણુ વચ્ચે વચ્ચે કેટલા ગોળાને સ્પર્શે છે? જેટલા ગોળાને સ્પર્શતા હોય એની પડોશી ગોળાની સંખ્યા એનો સવર ગાંઠ કહેવાશે. જોજો કેટલા હશે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ છ ગોળાને સ્પર્શે છે. હવે જે છે ને છ છ જે બિંદુ રહી રહ્યા છે એની અંદરથી આપણે એક સીધી લીટી દોરી લઈએ. તો કેવી રીતના થશે? હેક્ઝાગોનલ, ષટ્કોણ જેવું દેખાય તમને, ષટ્કોણીય રચના, હેક્ઝાગોનલ રચના. હવે આ હેક્ઝાગોનલ રચનામાં સવર ગાંઠ કેટલો થાય? ગણી કરો તમે, કેટલા ગોળાને સ્પર્શે છે? એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે છ બાજુ સ્પર્શે છે, એટલે કેટલો સવર ગાંઠ કેટલો થશે? છ. હવે ચોરસ અને હેક્ઝાગોનલ એમાં વધારે દ્રઢ હોય, એટલે કે વધારે નજીક નજીક હોય એવા કયા પ્રકારનું ક્લોઝ પેકિંગ છે? તો આમાં જોજો, આમાં એકની ઉપર ગોઠવેલા છે, એટલે આમાં થોડાક અંતર દૂર દૂર કહેવાય. જ્યારે કેવું, આમાં જગ્યા વચ્ચે બે ગોળાની વચ્ચે જગ્યા હોય તેની વચ્ચે ગોઠવાઈ જાય છે, એટલે આમાં કયા પ્રકારની ગોઠવણી વધારે દ્રઢ હશે? તો ચોરસ કરતાં હેક્ઝાગોનલની વધારે કેવી હશે? દ્રઢ હશે, વધારે દ્રઢ હશે, વધારે નજીક નજીક ગોઠવાય છે એટલા માટે. તો આ ગોઠવણી વધારે દ્રઢ હશે. ચલો, તો આ છે આપણું એક પરિમાણીય અને દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ. હવે આપણે ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ શીખીએ. ચલો આપણે હવે આપણો જે ટોપિક છે ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ, એક પરિમાણીય જોયું, દ્વિપરિમાણીય જોયું, હવે આપણું ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ. ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગમાં દ્વિપરિમાણીય ચોરસમાંથી ત્રિપરિમાણીય ચોરસ, આપણે દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ શીખા. એમાં કેટલા પ્રકારની રચના બનેલી? બે પ્રકારની, એક ચોરસ ક્લોઝ પેકિંગ અને બીજી બનેલી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. એનો મતલબ દ્વિપરિમાણમાં બે બન્યા છે, હવે એની અંદરથી એ ચોરસ અને હેક્ઝાગોનલની ત્રિપરિમાણીય રચના બનાવવાની છે. એટલે ત્રિપરિમાણીય રચનામાં દ્વિપરિમાણીય ચોરસમાંથી ત્રિપરિમાણીય ચોરસ, અને એની પછી બી તરીકે લીધું આપણે દ્વિપરિમાણીય હેક્ઝાગોનલમાંથી ત્રિપરિમાણીય હેક્ઝાગોનલ. એટલે આપણે દ્વિપરિમાણને યાદ રાખવાનું અને દ્વિપરિમાણમાં જે બે રચના બનેલી એની પરથી જ ત્રિપરિમાણીય આપણે ક્લોઝ પેકિંગ રચના કરવાની છે. તો સિમ્પલ વિચારજો, દ્વિપરિમાણીય હેક્ઝાગોન ચોરસ ક્લોઝ પેકિંગ હોય તો સિમ્પલ વિચાર કરો, દ્વિપરિમાણમાં ધારો કે આપણે એકની ઉપર એક ગોળો ગોઠવેલો છે, બીજી એકની ઉપર એક ગોળો ગોઠવેલો છે, એ દ્વિપરિમાણમાં તમને દેખાય છે, આ સામેની બાજુ દેખાય છે એ રીતે, પણ એની પાછળ થોડો ગોળો ગોઠવાયેલો હોય સેમ એજ લાઇનમાં, એની પાછળ ગોળો ગોઠવાયેલો હોય સેમ એજ લાઇનમાં, એટલે એ જે રચના બને એ રચના કેવી બનશે? ત્રિપરિમાણીય ચોરસ ક્લોઝ પેકિંગ. જો આ રચના તમને ખ્યાલ આવશે, આમાં આ રચના જે બતાવું તે સમજે, એકની ઉપર એક ગોળો ગોઠવાયેલા છે. ચાલો પછી બીજી જે રચના જે આપણે શીખવાની છે, દ્વિપરિમાણીય હેક્ઝાગોનલમાંથી ત્રિપરિમાણીય હેક્ઝાગોનલ રચના. હવે જોજો, તેમાં દ્વિપરિમાણીય હેક્ઝાગોનલ છે, હેક્ઝાગોનલ રચના આપણે કેવી હતી જે આપણે શીખા, બતાવો તમને હેક્ઝાગોનલ રચના કેવી શીખેલા આપણે. તો આ પ્રકારની રચના હતી હેક્ઝાગોનલ રચના, આ પ્રકારની હેક્ઝાગોનલ રચના છે, ધ્યાન આપજો. હવે એ હેક્ઝાગોનલ રચના છે એ પહેલો સ્તર ગણવાનો, આખું જે આપણે જોયું ને આગળ એ પહેલો સ્તર ગણવાનું, એની ઉપર બીજું સ્તર ગોઠવીએ. આની જે આકૃતિઓ છે થ્રી ડાયમેન્શન આકૃતિઓ પણ યુટ્યુબ પર છે, એને સર્ચ મારવાનું તમને હું શેર કરીશ વિડીયો, પણ જો તમારે યાદ કેવી રીતે રાખવાનું છે, દોરવાની નથી આવવાની પણ યાદ કેવી રીતે રાખવાનું, પ્રથમ સ્તર પર બીજું સ્તર તમે ગોઠવો એટલે હેક્ઝાગોનલ વાળું જે સ્તર હતું તે આપણું હેક્ઝાગોનલ, એ આખું એક સ્તર ગણવાનું, એની ઉપર બીજું સ્તર ગોઠવવામાં આવે છે હેક્ઝાગોનલ સ્તર, એની ઉપર બીજું સ્તર, અને એ સ્તર ગોઠવો તો એની પર બે પ્રકારના છિદ્રો બને છે, એક છે આપણું ટી છિદ્ર અને બીજું છે ઓ છિદ્ર. ટી છિદ્ર અને ઓ છિદ્ર, ટી છિદ્ર એટલે કેવા પ્રકારનું છિદ્ર? એટલે આને કહેવાય ચતુષ્ફલકીય, અને ઓ છે એટલે અષ્ટફલકીય. આ છિદ્રની વાત છે, ટી એટલે ટેટ્રાહેડ્રલ અને ઓ નો મતલબ ઓક્ટાહેડ્રલ, ઓક્ટાહેડ્રલ.
చతుష్ఫలకీయ అనే అష్టఫలకీయ હવે જોજો ચતુષ્ફલકીય છિદ્ર એટલે કેવા પ્રકારનું હવે પ્રથમ સ્તર પર બીજો સ્તર ગોઠવીએ એટલે કેવા પ્રકારની આકૃતિનું નિર્માણ થાય એ તમને જરા બતાવી દઉં છું જોજો આ પ્રથમ સ્તર છે આખો પ્રથમ સ્તર એની ઉપર બીજો સ્તર ગોઠવેલો છે એટલે આ જે ટી જે બન્યો છે ને ટી ઉપર જે ગોરો છે આ જે ગોરો છે એની એ ગોરો ઉપર ગોઠવો છે એટલે ટી બન્યો છે આ ઉપર ગોરો ગોઠવો છે એટલે ટી બન્યો છે એટલે પ્રથમ સ્તર આખો હેક્સાગોનલ હતો એની ઉપર બીજો સ્તર ગોઠવો એટલે બે પ્રકારના છિદ્રો બને એક ટી છિદ્ર બને ઓ છિદ્ર બને યાદ રાખો ટી છિદ્ર નો ઓ છિદ્ર બને ટી છિદ્ર એટલે શું ચતુષ્ફલકીય એટલે બીજો સ્તર જે તમે ગોઠવો એટલે ધારો કે આ ત્રણ ગોરો છે આ ત્રણ ગોરા એની ઉપર બીજો સ્તર ગોરો ગોઠવો એટલે આ ગોરો ગોઠવો એટલે આ જે ગોરો આ જે છિદ્ર છે ને ચાર ગોરાને સ્પર્શે છે એવું કહેવાય કેટલા નીચેના ત્રણ અને ઉપર ગોઠવો એ પ્રથમ સ્તરની ઉપર બીજો સ્તર ગોઠવીએ છીએ આ પ્રથમ સ્તર એટલે નીચેના ત્રણ ગોરા અને ઉપર બીજો સ્તર એટલે ઉપરનો ગોરો એટલે કેટલા આ જે છિદ્ર છે કેટલા ગોરાને સ્પર્શે કહેવાય ચાર ગોરાને અને ચાર ગોરાને સ્પર્શે છે એટલે એ છિદ્રનું શું નામ આપ્યું છે ચતુષ્ફલકીય છિદ્ર એટલે આ ચતુષ્ફલકીય છિદ્ર છે ચતુષ્ફલકીય અથવા ટી છિદ્ર ચાલો પછી અષ્ટફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્રમાં પણ એવું છે આ નીચેના ત્રણ ગોળા જોજો ધ્યાન આપજો આ એક આ બે અને ત્રણ ગોળા અને એની ઉપર આ એક બે અને ત્રણ બીજો ગોળો ગોઠવેલો છે એનો મતલબ નીચેના ત્રણ ગોળા ગોઠવેલા આપણે એટલે કેવા પ્રકારનું છિદ્ર બનેલું તો આ પ્રકારનું છિદ્ર એટલે જુઓ નીચેના ત્રણ ગોળા ગોઠવાનું આ પ્રકારનું છિદ્ર બને છે ને આ પ્રકારનું છિદ્ર હવે એની ઉપર બીજા ત્રણ ગોળા ગોઠવાય છે એટલે એ છિદ્ર આવું બનવાનું સિમ્પલ લોરેન બનાવવાનો આપણે ખ્યાલ આવશે જો નીચેના ગોરો આવું નીચેનું છિદ્ર નીચેના ત્રણ ગોરાઓ છે આ નીચેના ત્રણ ગોરાઓ છિદ્ર અને ઉપરનું છિદ્ર કઈ રીતે બન્યું છે તો આ એક ગોરો પછી આ બીજો ગોરો અને આ ત્રીજો ગોરો કેવું નોટ શું આ જે છિદ્ર બન્યું કેવા પ્રકારનું છિદ્ર બને આ ઉપરના ત્રણ ગોરાઓ અને આ નીચેના ત્રણ ગોરાઓ એટલે કેટલા ગોરાને નીચેના જે ત્રિકોણાકાર છિદ્રનો ઉપરનું ત્રિકોણાકાર છિદ્ર ઢાંકી દે તો આ જે છિદ્ર છે કેટલા ગોરાને સ્પર્શે છે એવું કહેવાય આ છિદ્ર એક જુઓ આ બાજુ શું છે કેટલા ગોરાને છ ગોરાને સ્પર્શે છે નીચેના ત્રણ ગોરા અને ઉપરના ત્રણ ગોરા એટલે એ છિદ્રનું શું નામ આપ્યું છે અષ્ટફલકીય એને કહેવાય ઓક્ટાહેડ્રલ એટલે ઓ છિદ્ર કહીશું એટલે આ ટી છિદ્ર છે અને આ કયું છિદ્ર છે ઓ છિદ્ર છે સમજો હવે ટી અને ઓ છિદ્ર એટલે સાંભળી બિલકુલ ધ્યાન આપજો દ્વિપરિમાણીય હેક્સાગોનલ માં ત્રિપરિમાણીય હેક્સાગોનલ તો પ્રથમ સ્તર પર એની પર બીજો સ્તર ગોઠવો તો પ્રથમ સ્તર પર બીજો સ્તર ગોઠવવાથી બે પ્રકારના છિદ્રો બને કયા કયા છિદ્રો બને છે એક ટી છિદ્ર અને બીજો ઓ છિદ્ર આ બે છિદ્ર બની ગયા હવે બીજા સ્તર પર ત્રીજો સ્તર ગોઠવવાનું છે પ્રથમ પર બીજું ગોઠવાઈ ગયું બીજા સ્તર પર ત્રીજો સ્તર ગોઠવીએ તો કયા પ્રકારની રચના બને એ ધ્યાન આપજો જરા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર લાગે યાદ કેવી રીતે રાખવાનું છે એ તમને બતાવી દઉં પછી એની રચના આપણે બુક્સ ના આધારે પણ શીખીએ છીએ જો બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવીએ એટલે બે પ્રકારની રચના બનશે એક જે રચના છે એ રચનાને એટલે બીજા સ્તર પર ત્રીજું સ્તર કઈ કઈ રચના બનશે એચસીપી રચના બનશે અને બીજી રચના બનશે સીસીપી અથવા એફસીસી આ પ્રકારની ગોઠવણી બને તો એચસીપી રચનામાં કયા પ્રકારની થપ્પીની ભાત હોય તો આમાં એબી એબી પ્રકારની થપ્પીની ભાત આવે એબી 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 બતાવો છો તમે અને સીસીપી રચના હોય અથવા તો એફસીસી રચના હોય એમાં થપ્પીની ભાત આવશે એબીસી એબીસી પ્રકારની થપ્પીની ભાત આવે બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવીએ તો બે પ્રકારની રચના બને એચસીપી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ અને સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ અને ફલક કેન્દ્ર એટલે એફસીસી ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ એફસીસી પછી એક વાર હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ ક્યુબિક ક્લોઝ પેકિંગ અને ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેકિંગ ફલક કેન્દ્ર આપણે જે વાત કરી હતી અને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ એચસીપી રચનામાં એબી એબી પ્રકારની થપ્પીની ભાત સીસીપી અને એફસીસી રચનામાં એબીસી એબીસી પ્રકારની થપ્પીની ભાત ચલો હવે
అన్ని అండర్ ఉదాహరణకయా దర్పణాసి ఉదాహరణ తరికే ఎగ్జాంపుల్ తరికే జింక్ అనే మెగ్నీషియం అంటే యాద రాఖవనાસે અમુક ઉદાહરણ તરીકે યાદ રાખવાના છે કોપર અને સિલ્વર તૈયાર જ કરી દેવાના એસસીપી રત્નના સવર્ગાંકની વાત કરીએ તો આનો સવર્ગાંક છે 12 12 કારણ કે એ વચ્ચે જે ગોરો આવશે આજુબાજુના 12 ગોરાને સ્પર્શ કરશે એટલે 12 સવર્ગાંક આનો સવર્ગાંકની સંખ્યા પણ કેટલી થશે 12 થશે આ યાદ રાખવાનું છે આટલું પછી આમાં કુલ કેટલા ટકા કદ રોકાય છે કદ રોકાયેલ કદ તો કેટલા કદ રોકાયેલ છે તો આમાં 74% 74% કદ રોકાય છે આમાં પણ 74% કદ રોકાય છે એટલે ગોઠવણી કરી આ પ્રકારની ધારો કે એક ડબ્બો છે એ ડબ્બામાં ગોરાને ગોઠવી અને જો એસસીપી પ્રમાણે ગોઠવાતા હોય તો આખા ડબ્બામાં 74% જેટલો કદ કોના દ્વારા રોકાય છે ગોરા દ્વારા રોકાય છે બાકીની ખાલી જગ્યા હોય બાકીની 26% ખાલી જગ્યા રહી જાય સમજાયું એવી રીતે ધારો કે ગોરાને ગોઠવી એક ડબ્બામાં અને જે સીસીપી પ્રમાણે ગોઠવણી પામતા હોય એટલે કે એબી એબી એબીસી એબીસી પ્રમાણે એ અલગ બી પછી સી ત્રણે ત્રણ અલગ તો એની ગોઠવણીમાં કોપર સિલ્વર અને સવર્ગાંક પર 74% જગ્યા રોકાય છે ખાલી જગ્યા કેટલી રહેશે 25 26% તો આ રોકાયેલો કદની માહિતી આટલું ક્લિયર સમજાવ યાદ પર રાખવાનું છે ધ્યાન રાખજો શું છે ફરીથી એક વાર પ્રથમ પર બીજું સ્તર ગોઠવો તો કયું છિદ્ર બન્યું ટી છિદ્ર અને ઓ છિદ્ર હવે ધ્યાનમાં રાખવાની બાબત જોજો બીજા સ્તર પર ત્રીજો સ્તર ગોઠવવાનો મતલબ બીજા સ્તર પર કયા બે છિદ્ર બની ગયા છે ટી છિદ્ર અને ઓ છિદ્ર હવે એસસીપી રચના જે બનતી હોય તો બીજા સ્તરનું કયું છિદ્ર એની બીજા સ્તરનું કયું છિદ્ર ધમકાતું હોય એટલે ધારો કે પ્રથમ પર બીજું ગોઠવું તો બે છિદ્ર બની ગયા ઉપર સપાટી પર હવે બીજા સ્તર પર તમને બે છિદ્ર દેખાશે ટી છિદ્ર અને ઓ છિદ્ર જો બીજા સ્તરના ટી છિદ્રને ત્રીજું સ્તર ઢાંકે બીજા પર ટીજું એટલે બીજા સ્તરના ટી છિદ્રને ત્રીજું સ્તર ઢાંકે તો રત્ના એસસીપી બને અને બીજા સ્તરના ઓ છિદ્રને અસ્તફલકીય છિદ્રને ત્રીજું સ્તર ઢાંકે તો રત્ના બને સીસીપી અને એફસીસી ક્લિયર ફરીથી જોજો પ્રથમ સ્તર હતું એની પર બીજું સ્તર ગોઠવો બે છિદ્ર બન્યા કયું છિદ્ર ટી અને ઓ એટલે બીજા સ્તર પર તમે જોશો તો બે પ્રકારના છિદ્રો દેખાશે ટી અને ઓ હવે બીજા સ્તર પર બે પ્રકારના છિદ્ર બની ગયેલા છે કયા છિદ્ર ટી અને ઓ છે હવે ત્રીજું સ્તર એની પર ગોઠવો તો બીજા સ્તરના ટી પણ જો ગોઠવાય ત્રીજું સ્તર તો એસસીપી રચના બને બીજા સ્તરના ઓ છિદ્ર પર જો ત્રીજું સ્તર ગોઠવાય તો રચના બને સીસીપી અથવા તો એફસીસી જોઈ લો એસસીપીમાં એબી એબી પ્રકારની એબીસી એબીસી પ્રકારની જીંક અને મેગ્નેશિયમ કોપર અને સિલ્વર સવર્ગાંક 12 સવર્ગાંક 12 રોકાયેલો કદ 74% રોકાયેલો કદ 74% હવે એસસીપી રચના કેવી હોય એ તમને જરા બતાવી દઉં છું આ જે રચનાની વાત કરી દેજો હવે આ રચના એ રચનામાં પહેલી જે આ રચના જો તમે એબી એબી પ્રકારની રચના છે તો આ એબી એબી પ્રકારની જે રચના છે એ રચના કઈ થશે તમારી એસસીપી રચના કઈ રચના થશે એસસીપી હવે એની પછી જો બાજુમાં એ બી સી અલગ છે એની ઉપર પાછે એની ઉપર બી સી આવ્યા કરે એટલે એબીસી એબીસી રચના થશે અને એ એબીસી એબીસી રચના કઈ છે તમારી એફસીસી અથવા સીસીપી બંને હોઈ શકે ચાલો તો એ રચના તમને ખ્યાલ આવી ગયો હવે સવર્ગાંકની વાત કરો જો સવર્ગાંક આ સવર્ગાંક બતાવી દઉં આ જે બે રચના છે ને એ બે રચનાને કટ કરીને કાપીને એટલે વચ્ચેના ગોરા કાપીને તમને માહિતી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે પહેલી જે રચના તમને બતાવી આ રચના એ પહેલી રચના એ એચસીપી છે એચસીપી એટલે કઈ એ બી એ બી વાળી રચના છે આપણી એચસીપી આ રચના અને એ રચનામાં વચ્ચેનો ગોરો એક ધારી લે ધારો કે આ વચ્ચેનો લાલ ટપકાવાળો ગોરો છે એ આજુબાજુ કેટલા ગોરાને સ્પર્શે છે તો 6 ગોરાને પછી ઉપરના 3 ગોરા જો નીચે આવે નીચેના 3 ગોરા પાછા ઉપર જાય એટલે વચ્ચેનું છિદ્ર આજુબાજુ કેટલા ગોરાને સ્પર્શવાનું આજુબાજુના 6 ગોરાને ઉપરના 3 અને નીચેના 3 એટલે કુલ કેટલા ગોરાને સ્પર્શે છે 12 ગોરાને એટલા માટે એનો સવર્ગાંક કેટલો થશે 12 થશે સમજાયું ઓકે ચાલો હવે સીસીપી રચના જુઓ આ એબીસી એબીસી રચના છે એને કટ કરીને તમને આ સાઈડ પર આવી છે એબીસી વાળી એબીસી 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 એમાં પણ સેમ વસ્તુ થાય છે વચ્ચેનો જે ગોરો છે આજુબાજુના 6 ને સ્પર્શે એવી રીતે
અને ઉપરના ત્રણ આવે અને નીચે પણ એવું આયવાજ કરવાનું નીચેના ત્રણ ગુણ એટલે કુલ કેટલા ગુણને સ્પર્શ કરશે 12 ગુણને એટલે આનો સવર્ગાત્મા કેટલો થશે 12 થશે અને ફલક કેન્દ્રિત છે તો ફલક કેન્દ્રિત રત્નમાં આપણે પેકિંગ ક્ષમતા ગણવાની છે તો એ પેકિંગ ક્ષમતા કેટલી આવશે 74% આવશે એ પણ અત્યારે એટલામાં તમને ખબર પડશે 74% એને આપણે ગણતરી કરીને પણ શીખવાની છે તો આ જે આપણી રત્ના છે એ કયું કે ક્લોઝ પેકિંગ છે ત્રિપરિમાણીય ક્લોઝ પેકિંગ ઓકે ક્લિયર થાય છે કે બાકીનું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં શીખીશું થેન્ક યુ